શ્રાવણ માસ એટલે પવિત્ર માસ, અને પવિત્ર માસમાં શ્રાવણ માસમાં ઉપવાસનો ઉત્સવ ઉજવાય છે. સાથે આજે શીતળા સાતમ હોય જેની ભવ્ય ઉજવણી રાજ્યભરમાં ચાલી રહી છે. ત્યારે વાત કરી વડોદરા જિલ્લાના સિનોરમાં પણ માતા શીતળા માતાની ઉજવણી કરવામાં આવી છે. નદીના પટ્ટમાં માં શીતળા માતાના સ્થાપના કરવામાં આવી છે અને ત્યારબાદ મહિલાઓ દ્વારા તેની પૂજા અર્ચન કરવામાં દ્રશ્યમાં જોઈ શકાય છે. સિનોર તાલુકાના માલસર સિનોર મોટી પોપડિયા ખાતે પણ શીતળા સાતમના દિવસે ભારે હર્ષ ઉલ્લાસ સાથે પૂજા અર્ચન કરી શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળી હતી. જો કે કોરોના વાયરસ હોય તેવા સમયે માસ્કનો અભાવ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. તેમ છતાં પણ આદ્ય શક્તિમાં શીતળા માતાને અતિ પ્રસન્ન કરવા માટે આજીવન શીતળા માતા પોતાને શીતળતા આપે અને સુખદ પ્રાપ્ત અનુભૂતિ પ્રાપ્ત કરાવે તે માટે માતાની સ્થાપના કરી અને તેમની પૂજા અર્ચન કરવામાં આવી રહી છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે. સમગ્ર રાજ્યભરમાં અનેક વિસ્તારમાં શીતળા માતાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. સમગ્ર વડોદરા જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં પણ શીતળા માતાની સ્થાપના કરીને તેની પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. ત્યારે સિનોર તાલુકાના માલસર મોટા પોપડિયા અને સિનોર ખાતે પણ શીતળા માતાની સ્થાપના કરીને તેમની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત સાતમના દિવસે માતા શીતળા માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં પણ આવે છે. નદીના પટણામાં પટણાંગણમાં પણ તેની સ્થાપના કરીને પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. શીતળા સાતમના દિવસે ફક્ત રાધણ છઠના દિવસે જે ભોજન બનાવેલું હોય છે તે ઠંડી રસોઈ જમીએ અને માતા શીતળા માતાનું વ્રત રાખી શીતળા માતાજીના મંદિરે ભારે હર્ષોલ્લાસ સાથે પૂજા અર્ચન કરી શીતળા સાતમની ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વડોદરા સહિત રાજ્યભરમાં માતા શીતળા માતાની ઉજવણી કરવામાં આવી છે, પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થાય છે અને ત્યાં પૂજા અર્ચન કરવામાં આવે છે. ભારતભર અને ગુજરાતભરમાં માં શીતળા માતાનું અનેરું મહત્ત્વ છે, જે આ દ્રશ્યમાં જોઈ શકાય છે અને માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે અને શીતળા માતાની સ્થાપના કરી મંદિરોમાં પૂજા અર્ચન કરવામાં આવી રહી છે, જે દ્રશ્યમાં જોઈ શકાય છે. આજે પવિત્ર શ્રાવણ માસની સાતમ, જે શીતળા સાતમ તરીકે પ્રખ્યાત છે, એમ દર વર્ષની સાતમે, દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમે અમારા ગામમાં બહેનો વ્રત કરી અને શીતળા માતાની પૂજાનો લાવો લે છે. એમ જ આ વર્ષે પણ અમારા ગામની બધી બહેનો શીતળા માતાનું વ્રત કરી અને છઠના દિવસે ઠંડુ બનાવી આજે વ્રત કરી ઠંડુ જમી અને શીતળા માતાની પૂજાનો લાવો લઈ રહ્યા છે.